नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા। મેઘરાજાએ હવે રૌદ્ર સ્વરૂપ દેખાવાનું શરૂ કરી દીધું છે। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અનરાધાર વરસાદે તારાજીના દ્રશ્યો સર્જી નાખ્યા છે। સુરત પર તોડાઈ રહ્યું છે મેઘરાજાનું સંકટ, અને સાથે જ ખાડીના પાણીએ પણ લોકોને બેવડો ફટકો લગાવ્યો છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા સહિતના રાજ્યો પણ મેઘરાજાના રોષની થપાટ ખાઈ રહ્યા છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસતા વરસાદે ગુજરાતની સ્થિતિ પણ બગાડી નાખી છે। ડેમોમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પર તો જીવનનું જોખમ તોડાઈ જ રહ્યું છે। જોઈએ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના અનરાધાર વરસાદી ધમાકેદાર 50 તસવીરો। રાજ્યમાં હજુ આજની રાત અને કાલનો દિવસ ભારે, ઉત્તર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા। બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પણ વરસી શકે છે અતિ ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતના તાપી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર। સુરતના આકાશી દ્રશ્યો દહેલાવી દે તેવા છે। લોકોનું જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે તે વાતમાં કોઈ જ અતિશયોક્તિ નથી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારના થઈ 57 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। બારડોલીના 14, માંડવીના 7 માર્ગો, પલસાણા, મહુવા અને કામરેજના 6-6 માર્ગો બંધ, માંગરોળ અને ઉમરપાડાના 4-4 માર્ગો બંધ કરાયા। ઉત્તરની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું। સુરત જિલ્લાના ઉમરપાડા જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદ વરસતા દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક થઈ। દેવઘાટ ધોધ પર રૌદ્ર રીતે પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। દેવઘાટ ધોધનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। જંગલોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈને ઠેર ઠેર ઝરણા અને ધોધ સક્રિય થઈ રહ્યા છે। મેઘરાજાએ સુરતમાં તારાજી મચાવી। વર્ષો જૂના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। અગાઉ પણ બે વખત ધોવાઈ ચૂકેલો બ્રિજ ફરી ધોવાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહેલા લોકો એક જ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રએ બ્રિજની કામગીરીમાં કરેલા કાળા ધોળાનો ભોગ સ્થાનિકોને થવું પડે છે। ઉમરપાડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ઉમરપાડા તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા। પાણીની ભારે આવકને પગલે નાળા ઉપર પાણી વહી રહ્યું છે। વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી। સુરતના સરોલી રોડ પર વરસાદી પાણી ભરાયા। નેશનલ હાઈવેથી સુરત આવતા રોડ પર 3 ફૂટ સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મુખ્ય રસ્તાઓ પાણીથી તરબોળ થઈ જતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી। સુરત ખાડીના પાણી શહેરમાં ઘૂસતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। પ્રાઇવેટ અપાર્ટમેન્ટ અને ઘરો તો ખાડીના પાણીની ઝપેટમાં આવ્યા છે, સાથે જ પૂર્ણા પોલીસ સ્ટેશન પણ ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયું। માંગરોળ તાલુકામાં અનરાધાર પડી રહેલા વરસાદથી જીઆઈડીસી માર્ગ પણ પાણીમાં ગરકાવ, ઉપરાંત સ્ટેટ હાઈવેથી 4 રસ્તા તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ભરાયા અધધ પાણી। ગીતાનગર સહિતની આજુબાજુની તમામ સોસાયટીઝમાં પાણી ઘૂસી જતા લોકો નોંધારા બન્યા છે। ઘૂંટણથી ગળાસામા પાણીને લઈ લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે, સાથે જ ગંદકીના સામ્રાજ્યને લઈને પણ લોકોએ ચિંતા વ્યક્ત કરી। દ્રશ્ય જોતા કહી શકાય કે તંત્રની પોકળ કામગીરીના પ્રતાપે સુરત રોગચાળાના ભરડામાં આવી જાય તો કોઈ નવાઈ નહીં। સુરત જિલ્લાની વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે માંડવીના આમલી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આમલી ડેમની સપાટી અને રૂલ લેવલ વચ્ચે માત્ર થોડું જ અંતર છે। ડેમનું રૂલ લેવલ 115 મીટર છે, ભયજનક સપાટી 115.80 મીટર છે। ડેમમાં પાણીની આવક 22,960 ક્યુસેક છે, તેની સામે જ આવક 22,960 ક્યુસેક છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે। અનરાધાર વરસી રહેલા વરસાદને પગલે સુરતની સ્થિતિ સતત વણસી રહી છે। ખાડીના પાણી સુરતના ગ્રામ્ય વિસ્તારો સાથે શહેરમાં પણ તબાહી મચાવી રહ્યા છે। સાણિયા અહમદ ગામમાં અધધ પાણી ભરાઈ જતા જનજીવન મુશ્કેલીમાં મુકાયું। સંપર્ક વિહોણા ગામમાં ફસાયેલા 20 જેટલા લોકોનું મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું।
મહુવા તાલુકામાં પડી રહેલા અવિરત વરસાદના પગલે ઓલણ ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીનો ધસમસતો પ્રવાહ ભગવાનપુરા સાંબા વચ્ચેના કોઝવે પર ફરી વળતા રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે. તંત્ર તરફથી બોર્ડ મૂકી વૈકલ્પિક રસ્તો વાપરવા ગ્રામજનોને તાકીદ કરવામાં આવી. ગીર સોમનાથમાં સીઝનનો 100% વધુ વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી. સતત વરસતા વરસાદના કારણે ગીરના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને લીલા દુષ્કાળની ભીતિ સતાવી રહી છે. ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોની મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને મોટા પાયે નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો હવે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. ગીર સોમનાથના વાડલા ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા. છેલ્લા 5 વર્ષથી લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગામના રસ્તાઓ પર 4-5 ફૂટ પાણી ભરાતા ગામ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યાને લઈ તંત્રને અનેક વખત રજૂઆત કરી તેમ છતાં પરિણામ શૂન્ય. ત્યારે ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં વરસી રહેલા વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની. જેતપુર તાલુકાના ખીરસરા ગામે નદીમાં આવ્યું ઘોડાપુર. ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ કરાયો. અનેકવાર લોકો પુલની માંગ કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર તરફથી કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું. ભારે હાલાકીને લઈ લોકોમાં ભારે રોષ છે. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થિતિ વણસી. ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપુરે બેવડો પ્રહાર ધોરાજી પર કર્યો. શહેરનો પંચનાથ મંદિરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ધસમસતા પાણીનો પ્રવાહ દિશા બદલે તો ગામમાં તારાજી મચાવી શકે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી શહેરમાં પાણી જ પાણી થઈ ગયું છે. બજેવડી ગેટથી રેલવે સ્ટેશન સુધી રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર. રોડ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાતા શહેરીજનોને હાલાકી. આ તરફ ગોવર્ધન પાર્ક સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસ્યા. ઘર સુધી પાણી આવી જતા લોકોની મુશ્કેલીઓ વધી. ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન. રહીશો જાત મહેનતથી કરી રહ્યા છે પાણીનો નિકાલ. જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસી રહેલા ભયંકર વરસાદની અસર તળેટીમાં જોવા મળી. દામોદર કુંડમાં પાણીના પ્રચંડ પ્રવાહે ચેતવણીકારક દ્રશ્યો સર્જ્યા. ધસમસતો પાણીનો પ્રવાહ ઘુરકતો દામોદર કુંડમાંથી પસાર થઈ રહ્યો છે. જોરદાર પ્રવાહને જોવા દામોદર કુંડ પાસે લોકોનો પણ જમાવડો જોવા મળ્યો. આ ઉપરાંત પર્વત પરથી સીધા રસ્તાઓ પર પણ પાણીના ધોધ વહ્યા. ગિરનાર પર્વતમાળામાં પણ ધોધમાર વરસાદને પગલે જોરદાર પ્રવાહ સાથે પાણી નીચે ઉતરી રહ્યું છે. પર્વત પર પડેલા અનરાધાર વરસાદને પગલે વેલિંગડન તથા હસનાપુર ડેમમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સીઝનમાં બીજી વખત વેલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે, જેની અસર કાળવા વોંકડા પર જોવા મળી રહી છે. અંબાજી પંથકમાં વરસી રહેલા ધમધોકાર વરસાદને પગલે ભેખડ ધસવાનો સિલસિલો યથાવત છે. અચાનક ત્રિશુલિયા ઘાટ પર ભેખડો ધસતા અફરાતફરી સર્જાઈ. તોતિંગ પથ્થરો માર્ગ પર અડ્ડો જમાવી લેતા રસ્તાને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. ભૂસ્ખલનને લઈ દાંતાનો માર્ગ જોખમી બન્યો છે, જેને લઈ તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરી. બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. પાટણના અબિયાણા ગામમાં બનાસ નદીના પાણીનો વહેણ વધતા વાહન ચાલકોને હાલાકી. પાણીના વહેણમાં માલવાહક વાહન ફસાયું હતું. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પર ભારે અસર થઈ રહી છે. સ્થાનિકોને ભારે જહેમત બાદ વાહનને બહાર નીકાળવામાં સફળતા મળી. સ્થાનિકોની સલાહ છતાં વાહન ચાલકને પુલ પરથી પસાર થવું ભારે પડ્યું. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવી લોકોને લાચાર કરી દીધા છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં નાની બેજ ગામના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા. નાની બેજ ગામે તૂટેલા કોઝવે પરથી જોખમ ખેડી અંતિમ સંસ્કાર માટે લોકો જવા મજબૂર. ગ્રામજનોનું માનીએ તો અનેક વાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. છેવાડાનો અવાજ તંત્ર સુધી ન પહોંચતો હોવાનો લોકોનો આક્ષેપ. સૂકા ગણાતા કચ્છમાં પણ નદીઓ તોફાની રીતે વહી રહી છે. નખત્રાણાના વાલકા પાસે નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ભારે વરસાદના કારણે પુલ ઉપરથી નદીના પાણી વહી રહ્યા છે. નદીનો ધસમસતો પ્રવાહ પુલને વટાવી જતા મેઘ પર જવાના માર્ગને બંધ કરવાની ફરજ પડી છે. રસ્તો બંધ થતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કચ્છમાં નદીઓ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે.
ભુજના કુરનમાં પુલનો ભાગ તૂટી પડતા લોકોના જીવ અધ્ધર ચોંટી ગયા હતા. જો કે પહેલા જ તકેદારીના ભાગરૂપે બ્રિજ બંધ કરાતા મોટી જાનહાની ટળી છે. ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર મિજાજ સાથે વરસી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મોરબીમાં ફુલકી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. જામનગર માળિયા હાઈવે પર કોઝવે પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઓવરબ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થતા વાહનોની લાંબી કતારો જોવા મળી. સીઝનમાં બીજી વખત આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકો રોષે ભરાયા છે. રાજકોટમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેને પગલે નદીઓ ગાંડીતુર થઈ છે. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયનો પુલ પાણીમાં ગરકાવ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. પુલ પાણીમાં ગરકાવ થતા 500 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા. સ્થાનિકોએ ભારે રોષ સાથે તંત્ર પર આક્ષેપો કર્યા, સાથે દુર્ઘટના થાય તે પહેલા જ પુલને ઊંચો કરવા માંગ કરી. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વધતી જળસપાટીને લઈ તબક્કાવાર 5.50 લાખથી વધુ પાણી છોડવાનું આયોજન કરાયું, પરંતુ ઉપરવાસનો વરસાદ સંકટ સમાન સાબિત થઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રી થતા કરજણ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતા કરજણ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રૂલ લેવલ સાચવવા ઓથોરિટી દ્વારા 4 ગેટ ખોલીને પાણીનો નિકાલ પણ શરૂ કરાયો. ઉપરવાસમાં વધતા વરસાદના આક્રમણને લઈને કરજણ ડેમના અધિકારીઓ ડેમના લેવલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમમાં પણ પાણીની ધરખમ આવક થઈ રહી છે. ડેમના રૂલ લેવલને જાળવી રાખવા સમયાંતરે સાબરમતી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદને પણ એલર્ટ કરાયા. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે નાના ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. સાબરકાંઠાના ગોરઠિયા ડેમના 8 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું. ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં 17 ગામોમાં ખાસ તાકીદ કરી લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ છે. સાબરકાંઠા મહેસાણા જિલ્લાનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ પણ પાણીની ભરપૂર આવકનો સામનો કરી રહ્યો છે. રૂલ લેવલને જાળવી રાખવા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડબ્રહ્મા તાલુકાના જીવાદોરી સમાન ખેડવા ડેમ અને વણસ ડેમના દરવાજા ખોલતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ઉત્તર ગુજરાત જિલ્લામાં અને ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે મેશ્વ નદી 2 કાંઠે વહી રહી છે. મેશ્વ ડેમનું રૂલ લેવલ 214.50 મીટર છે. જો સતત આજ પ્રમાણે વરસાદ રહેશે તો મેશ્વ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે. તકેદારીના ભાગરૂપે કાંઠાના 3 તાલુકાના 48 ગામોને એલર્ટ કરાયા છે તથા લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે. અરવલ્લીના ડેમો પાણીની અઢળક આવકથી તરબોળ થઈ ગયા છે. સતત વધી રહેલા જળસ્તરને લઈ માઝુમ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું. ડેમનું રૂલ લેવલ 156.14 મીટર જાળવી રાખવા ડેમમાંથી સમયાંતરે પાણી છોડાઈ રહ્યું છે. પાણી છોડાતા મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના 48 ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાંથી દૂર રહેવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ, અનરાધાર વરસાદને પગલે વરસાદી પાણી ગામના રસ્તાઓ પર ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ. ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા પરિવારો નોંધારા થયા છે. ડીસાના ભીલડીની રેફરલ હોસ્પિટલ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. 4-4 ફૂટ જેટલા પાણી ભરાતા દર્દીઓ પરેશાન. હોસ્પિટલ જતા રસ્તા બંધ થતા ડોક્ટર તેમજ નર્સ સ્ટાફ હોસ્પિટલમાં અટવાયા. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. પાલનપુરમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ભારે અસરગ્રસ્ત થયું છે. ગણેશપુરા, આંબાવાડી વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા લોકોને પોતાના ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના દિયોદરમાં અનરાધાર 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી દિયોદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. દેલવાડા રોડ, ગોકુળનગર સોસાયટીની બહાર વરસાદી પાણીનો જમાવડો થઈ ગયો છે. આ ઉપરાંત સતત વરસી રહેલા વરસાદે વાહન વ્યવહારને પણ રોકી લીધો છે. રામપુરા પાસે થરાર ડીસા હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા બંધ કરવાની ફરજ પડી. મુખ્ય માર્ગ બંધ થતા લોકોને થરારથી જેતડા દિયોદર ફરીને ડીસા જવું પડે છે. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો. ડીસા તાલુકાનું પાલડી ગામનું તળાવ ઓવરફ્લો થતા મુશ્કેલીઓ વધી છે. ભારે વરસાદથી પાલડી ગામનું કુકીસ્યું તળાવ છલકાતા કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. બનાસકાંઠાના ઇકબાલગઢની સ્થિતિ પણ વણસી છે. ભારે વરસાદને પગલે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાડીવાસ વિસ્તારના દ્રશ્યો સ્થળ પરની કપરી પરિસ્થિતિનો અણસાર આપી રહ્યા છે. વરસતા વરસાદમાં પરિવારે ખુલ્લામાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. પાલનપુર આબુ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. અનરાધાર વરસાદમાં ખાડારાજને લઈ બેવડી મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. હાઈવે પર પડેલા મસમોટા ખાડામાં ટ્રક ખાબકી. લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે જો ટ્રકની જગ્યાએ નાનું વાહન હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાત. બીજી બાજુ હાઈવે પર ટ્રક ખાબકતા ટ્રાફિક જામ પણ સર્જાયો. ડીસા હાઈવે પર કંસારી ટોલનાકા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા, જેને લઈ અનેક વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ કંસારી ગામના અનેક ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના નદીનાળા છલકાઈ ગયા છે. પાલનપુર નજીક બાલારામ નદીનો ધસમસતો પ્રવાહ ચિંતાજનક છે. નદીના પ્રચંડ પ્રવાહને લઈ મંદિરે આવતા દર્શનાર્થીઓને નદીથી દૂર રહેવા સૂચન કરાયું છે. 2017માં જોવા મળેલા બાલારામ નદીના રૌદ્ર સ્વરૂપને લોકો ભયની નજરે યાદ કરી રહ્યા છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદમાં રાહત ન મળે તો સ્થિતિ વણસી પણ શકે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલો જીવાદોરી સમાન મોજ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે મોજ ડેમ હાલ 80% વધુ ભરાઈ ચૂક્યો છે. જીવાદોરી સમાન મોજ ડેમ ભરાતા ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સમગ્ર પંથકમાં અનરાધાર વરસાદને પગલે ધોરાજીનો ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો. ડેમનો એક દરવાજો ખોલી પાણીના જાવકની પણ વ્યવસ્થા કરવામાં આવી. ડેમના દરવાજા ખોલાતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર તથા પોરબંદરના 37 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ તરફ રાજસ્થાનમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. ભારે વરસાદથી નદીમાં વધેલા વહેણને પગલે ઉથરદા નદીનો પુલ તૂટ્યો. પાણીના તીવ્ર પ્રવાહમાં પુલે જળસમાધિ લેતા લોકો પરેશાન થયા છે. નદીઓ તોફાની બનતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. રાજસ્થાનમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની અસર ગુજરાતની નદીઓ પર પણ જોવા મળી રહી છે. રાજસ્થાનમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી લોકો પરેશાન થયા છે. ભારે વરસાદથી ડેમમાં જળની સપાટી સતત વધી રહી છે. બાઘેરી ડેમમાં જળ સપાટી વધતા બનાસ નદીમાં પાણી છોડાયું છે. બનાસ નદીમાં પાણી છોડાતા બનાસ યુવાના યૌવન સાથે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસમાંથી નદીઓમાં છોડાતા પાણી ગુજરાત પર પણ અસર પહોંચાડી રહ્યા છે. પડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટમાં ભારે વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આબુમાં વરસાદ રેકોર્ડ તોડવાના મૂળમાં હોય તેમ વરસી રહ્યો છે. નકીલ એક ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્ય સર્જાયા. આ ઉપરાંત ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે રસ્તાની આજુબાજુથી પ્રચંડ પ્રવાહ સાથે ધોધ વહ્યા. ઓડિશામાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો. હરભંગા ગામમાં પૂર આવતા લોકોના ઘરો પાણીમાં ગરકાવ. ગામમાંથી 300 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. લોકો જીવ બચાવવા ઘરની છતો અને છાપરાઓ પર લઈ રહ્યા છે આશરો. પૂરથી હાલત એટલી કફોડી થઈ ગઈ છે કે ગામના રસ્તાઓ પર વાહનોને બદલે હોડીઓ ચાલતી જોવા મળી. ખેતીની જમીનો પણ પાણીમાં ગરકાવ થતા લાખોનું નુકસાન. મધ્યપ્રદેશના આગરમાલવા જિલ્લામાં વરસાદ અવિરત અને અનરાધાર વરસી રહ્યો છે. સતત વરસાદથી કાનડથી શાજાપુર વચ્ચેનો માર્ગ જળમગ્ન થયો. 12 કલાકથી આ પુલ જળમગ્ન થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. નદીઓના તોફાની પ્રવાહ ગામોમાં ઘૂસી જતા લોકો ભય સાથે જીવી રહ્યા છે. કેટલાય વિસ્તારોનો સંપર્ક વરસાદ અને પાણીએ તોડી નાખ્યો.
કેટલાક દિવસથી મધ્યપ્રદેશમાં મેઘરાજાએ કેર મચાવી ઉત્તર પ્રદેશના માતાટીલા ડેમમાંથી પાણી છોડાતા મધ્યપ્રદેશની બેતવા અને જામની નદી તોફાની બની. નદીઓ તોફાની બનતા પુલ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. તંત્ર એલર્ટ થઈ નદી કિનારાની આસપાસના વિસ્તારો ખાલી કરાવ્યા. આ ઉપરાંત લોકોને અપીલ કરાય છે કે નદીના પટમાં ન જાય. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવનને અસર. બીજી તરફ મંડલા જિલ્લાના મુખ્ય પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં જળસ્તર વધ્યું. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અહીં પાણીનો પ્રવાહ વધ્યો. તંત્ર દ્વારા જળાશયો નજીક ન જવા અપીલ કરાઈ, છતાં લોકો બેદરકારીપૂર્વક અહીં સેલ્ફી લેતા જોવા મળ્યા. ઉપરાંત માછીમારો પણ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે પોતાનું કામ કરતા દેખાયા. મધ્યપ્રદેશના મંડલામાં થાવર નદી પર બનેલો પુલ તૂટ્યો. મંડલાથી સિવની અને નાગપુરને જોડનારો રસ્તો બંધ કરવાની ફરજ પડી. સતત વરસાદ અને 40 કલાકથી પાણીમાં ડૂબવાને કારણે પુલ ક્ષતિગ્રસ્ત થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જોખમી રીતે કોઈ પુલ પરથી પ્રવાસ ન કરે તે માટે ખાસ પોલીસ પ્રોટેક્શન તૈનાત. છત્તીસગઢના ધમતરી જિલ્લાના ગંગરેલ સહિતના તમામ 4 ડેમ ભરાયા. ગંગરેલ, સોનહુર અને મોડમ સિલ્લી ડેમમાંથી છોડાઈ રહ્યું છે સતત પાણી. મહાનદીમાં પાણી છોડાતા 40 ગામોના માથે તોડાઈ રહ્યો છે ખતરો. સંકટની સ્થિતિને લઈ તંત્ર જોખમી જગ્યાએથી લોકોનું કરાવી રહ્યું છે સ્થળાંતર. ભોપાલમાં વરસાદને લઈ એલર્ટ જાહેર. મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યા. ચંબલ અને ગ્વાલિયર જિલ્લામાં યેલો એલર્ટ. નીચાણવાળા વિસ્તારોમાં મેઘરાજા મચાવી ચૂક્યા છે તબાહી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં સતત વણસી રહી છે સ્થિતિ. દમણ કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ. નવસારીથી મુંબઈ જઈ રહેલી બોટ મધદરિયે ડૂબી. બોટમાં 14 માછીમારો સવાર હતા. દરિયામાં 14 કિલોમીટર દૂરથી કરાયું રેસ્ક્યુ. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ખલાસીઓને બચાવી લીધા. કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે.